જય માતાજી. મિત્રો, વીર માંગડાવાળો જેની અધૂરી રહી ગયેલી વાત અહીં રજૂ કરું છું. રાણી પદ્માવતીને જાનની સાથે પોતાના સાસરે જવા તેના સાસરિયાએ ખૂબ સમજાવી, પણ રાણી પદ્માવતી તો એકની બે ન થઈ અને કહે છે, હું જેની સાથે પરણી છું તે આવરાજો નથી, જ્યાં મારો પરણ્યો હશે ત્યાં જ હું રહીશ. અને તેને ઘણી સમજાવી પણ પદ્માવતી ન સમજી. આથી ઘોર જંગલમાં પદ્માવતીને એકલી મૂકીને જાન ચાલી નીકળી. વેલડાના પૈડાના અવાજ સીમાડા સુધી સંભળાઈને બંધ પડી ગયા અને હિરણ નદીના નીર પણ ટાઢે પહોરે વિલાપના સૂર બાંધી પોકારવા લાગ્યા. ઝાડવે ઝાડવું પ્રેત જેવું બનીને વિહરવા લાગ્યું. અને જ્યારે પદ્માવતી પોતાના પિયુને હે માંગડાવાળા એવો સાદ કરીને પોકારતી, ત્યારે ભેખડોમાંથી પડછંદા ઉઠીને ભયંકર બની જતા અને જવાળામાં માંગડાવાળાના વડલાની ડાળે ડાળે જળ એવા અવાજ સંભળાતા. આવી રીતે અદૃશ્ય ભૂતના ભડકામાં પદ્માવતી પોતાના નાથને ગોતવા વડલા પર ચડીને ડાળે ડાળે પાંદડે પાંદડે માંગડાવાળાને ગોતે છે. આમ દિવસે પદ્માવતી માંગડાવાળાને ઝંખવા સળગે છે અને રાત્રે ઉજ્જળ વગડામાં માયાવી દરબાર ઊભો થાય છે. એ ભૂત માનવી કાયા કરીને પદ્માવતી પાસે વસે છે અને પરોઢિયું થતાં પાછી એ બધી માયા સંકેલાઈ જાય છે અને પદ્મા એકલી સળગતી રહે છે. એકવાર હિરણ નદીમાં મોટું વહેણ આવે છે. આ પદ્મા અને તેની ઝૂંપડી બેયતેમાં તણાઈને અલોપ થઈ જાય છે. એકવાર એવું બને છે કે બે જુવાન ઘોડે સવાર રસ્તો ભૂલી આ ઘોર જંગલમાં આવી જાય છે. દિવસ આથમી ગયો છે અને અંધારા ઘેરાવા માંડ્યા છે. ઝાડીમાં કોઈ પંખી કે માનવ દેખાતું નથી. જુવાનો પણ મુસાફરી કરી થાકીને ભૂખ લાગી છે. આ ઘોર જંગલમાં એક ભેંસ તેમને ચાલતી દેખાણી. તેમને થયું, તેની પાછળ પાછળ ચાલે તો ક્યાંક કોઈ ગામ ચડી જાય અને ત્યાં રાત રોકાઈ જઈએ. એ ભેંસના આધારે અસવારો ચાલવા લાગ્યા. થોડી વારે ઉજ્જવળ વગડામાં રૂપાળો દરબારગઢ દેખાયો ને ભેંસ એ ગઢની ડેલીમાં ચાલી ગઈ. અસવારો પણ ડેલીમાં પ્રવેશ્યા. અહીં કોઈ દરવાન પણ હાજર નથી. ત્યાં એક સફેદ વસ્ત્રવાળો ખૂબસૂરત યુવાન આવીને ઊભો રહ્યો. આવકારો આપી મહેમાનો સાથે ભેટ્યો. જઈને એ ઘોડારમાં બે ઘોડા બાંધી આવ્યો. વાળોની વેળા થઈ. જુવાને ઓરડામાં ગાદલીઓ પથરાવી બે પરોણાને જમવા બેસાડ્યા. રૂપ જેના સમાતા નથી એવી એક સ્ત્રીએ આવીને દૂધ શાક અને રોટલાના વાળુ પીરસ્યા. રાત્રે ઓસરીમાં મહેમાનો માટે ઢોલિયા ઢળાયા, પણ કોઈ કોઈની સાથે કાંઈ બોલતું નથી. કોઈ કંઈ વાતચીત કર્યા વિના જ સુવા ગયા. મુસાફરો તો અજાયબીમાં પડ્યા કે અહીં અંતરિયાળી આગળ દરબારગઢ કોણે બંધાવ્યો હશે. આવડા મોટા ગઢમાં સ્ત્રી પુરુષ બે જ શી રીતે રહેતા હશે? કેમ કાંઈ બોલતા ચાલતા નથી? આટલા રૂપાળા મોઢા પર દુઃખની પીળાશ શા માટે? ત્યાં અંદરથી ઓરડામાં સૂતેલો એ પુરુષ કણસતો હોય તેવું સંભળાયું. કારમી વેદના થતી હોય એમ આખી રાત કણસ્યા જ કરે છે, બેય જપ લેતા નથી. મુસાફરો ચોંકીને સાંભળતા જ રહ્યા. બેમાંથી એકેયને ઊંઘ આવી નહીં. વિચારમાં પડી ગયા. ભળકડા ટાણે કણકારા બંધ થયા. પછી મુસાફરની આંખો મીચાઈ ગઈ. સવારે તડકા ચડ્યા ત્યારે મુસાફરોની આંખ ઉઘડી. નજર કરે ત્યાં તો ન મળે દરબારગઢ કે ન મળે ઢોલિયા. બે જણા ધરતી પર પડેલા ને ઘોડા બોરડીના જાળા સાથે બાંધેલા. માથે વડલો છે અને પડખે ઊંચી. ભેખડો વચ્ચે ધોળે દિવસે બીવરાવે તેવા અવાજ કરતી નદીઓ ચાલી જાય છે. બે જુવાન બે બારવટિયા ચાલી નીકળ્યા. બેયના કાળજા થડકી રહ્યા છે. આમ કરતા કરતા સાંજ પડી ગઈ. બેમાંથી એક ભાઈ બોલ્યો કે ભાઈ, ગમે તે હોય પણ આપણે એનો રોટલો ખાધો છે અને આપણે એનું દુઃખ ન ભાંગીએ તો આપણે રાજપૂત ન કહેવાય. રાત પડતા જ પાછા એ જ ઠેકાણે જઈને ઊભા રહ્યા. એ જ દરબારગઢ ને એ જ ચોપાટ, એ જ જુવાન અને એ જ રાંધીને પીરસનારી પદ્મા અને એ જ પથારી, એ જ વાળું. વાળું કરી ઊભા થયા એટલે બે મુસાફરો એ જુવાનના આડા હાથ કરીને ઊભા રહ્યા અને પૂછ્યું, બોલો કોણ છો તમે અને કેમ આખી રાત કણસ્યા કરો છો? જુવાન માંગડો કહે છે, એ જાણીને તમે શું ફાયદ્યો?
મુસાફરો કે અમે રાજપૂત છીએ, જેનો રોટલો ખાધો એનું દુઃખ ન ટાળીએ તો અમારું જીવતર શું કામનું? જુવાર માંગડો ભાલા જેવી તીણી નજર કરીને બોલ્યો કે જુવાનો ડરશો તો નહીં ને, ડર્યા હોત તો પાછા શીદાવત. છાતી ચીરી નાખે એવો ભયંકર સ્વર કાઢીને જુવાન અંદરથી આંતરડા કપાતા હોય એવી વેદનાભરી વાણીમાં બોલ્યો કે હે જુવાનો, હું માંગડાવાળો છું. અરે માંગડાવાળો, આટલું બોલતા મુસાફરોના મોઢામાંથી ચીસ નીકળી ગઈ. હા, હું ધાતરડીનો ધણી માંગડો છું. કમોતે મર્યો એટલે ભૂત સર્જાયો છું. મારી પ્રિયતમ પદ્માને લઈને અહીં વસ્યો છું. તેદી ઢીંગાણામાં ચાડવા બાટલની કરચી ખાઈને હું ઘાયલ થઈને મરાયો. ઈ કરચીની કરચ મારી છાતીના હાડકામાં વિંધાઈને ભાંગી ગઈ. હજુ એ હાડકું અને કરચીની કરચ છાતીમાં દિવસને રાત ખટકે છે, તેથી હું કણસું છું. તમારાથી બને તો હાડકું ગોતીને કરચીની કરચ કાઢો અને મારા હાડકા દામોકુંડમાં પધરાવો, નહીંતર આ વાસના દેહ ટકશે ત્યાં સુધી હું એના ખટકા ખમ્યા કરીશ. આટલું બોલી યુવાન માંગડો ઓરડામાં ગયો અને મુસાફરો સૂતા. સવાર થતાં એની એ જ દશા દેખી. વડના થડમાં ખોદકામ કરીને ભૂતે કહેલું હાડકું શોધી કાઢ્યું અને કરછીનો ટુકડો જુદો પાડી એ હાડકા લઈ બે બહારવટિયા દામોકુંડ ચાલી નીકળ્યા અને તેની અસ્થિ વિસર્જન કર્યું. એ માંગડાવાળાએ ગીરમાં ઘણે ઠેકાણે રહ્યો હોવાનું કહેવાય છે અને ડુંગર ઉપર એણે ચારણને અફીણનો ગોટો દીધો હતો, તે પણ એના વસવાટ ઉપરથી એ ડુંગરને માંગડાનો ડુંગર કહેવાય છે. જીવતા તો જગત આખું પ્રેમ કરે, પણ મર્યા પછી પણ પ્રેમને નિભાવ્યો એ આ વીર માંગડાવાળો, જેની જન્મભૂમિકા ધાતરવડ ગામમાં ખાંભાથી 5 કિલોમીટરની ઊંચાઈ પર આવેલો પર્વત જ્યાં તેનું મંદિર આવેલું છે, જેનું મોસાળ ભાણવડ. એ ભાણવડ ગામના પાદરે વડલામાં આજે પણ વીર માંગડાવાળો ભૂત થઈને બેઠો છે, જે એક સત્ય હકીકત છે. તો આવી હતી વીર માંગડાવાળાની વાતો. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયોને લાઇક જરૂર કરજો, તમારા મિત્રોને શેર કરજો અને આજનો આ વિડીયો તમને ગમ્યો છે તો કોમેન્ટ બોક્સમાં જય વિંગ વીર માંગડાવાળો જરૂર લખજો. આવી જ અવનવી માહિતી મેળવવા આ ચેનલ તમે સબસ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દેજો. બાજુમાં બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને દરેક નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. નવા વિડીયો સાથે ફરી મળીશું. જય માતાજી.